પ્રસ્તુત છે કેવી કે મહેસાણા દ્વારા આયોજિત મગફળીના પાકમાં જૂથ નિદર્શન. નેશનલ મિશન ઓન વેલફેર એન્ડ વેલફેર હેઠળ વર્ષ 2017-18 તેલીબિયા પાકોમાં કુલ 120 હેક્ટરની અંદર 300 જૂથ નિદર્શનોનું આયોજન કરેલ. તે અંતર્ગત ઉનાળા સિઝનની અંદર મહેસાણા જિલ્લાની અંદર મુખ્ય તેલીબિયા પાક મગફળી છે, અને આ મગફળીના પાકનું વાવેતર વિસ્તાર અને તેની ઉત્પાદકતા વધે તે માટે અમોએ 50 હેક્ટરની અંદર 125 જૂથ નિદર્શનો ખેરાલુ, વડનગર અને વિજાપુર તાલુકાના અલગ અલગ 5 ગામોમાં નિદર્શનો ગોઠવે છે. ડૉક્ટર રમેશ પટેલ, સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી ખેરવા મહેસાણામાં ફરજ બજાવું છું. આજે આપણે મગફળી વિશે સમજ મેળવીશું. મગફળી એ તેલીબિયા પાકોનો રાજા ગણાય છે અને મગફળીનું વતન ગણીએ તો દક્ષિણ અમેરિકા છે, પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં મગફળીનું સૌથી વધુ વાવેતર ભારત દેશમાં થાય છે. જુદા જુદા 100 દેશોમાં તેનું વાવેતર થાય છે, પણ ભારત વાવેતરની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે આવે છે. ભારતની અંદર 65-70 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે અને 70-80 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. ભારતની અંદર જોઈએ તો ગુજરાત રાજ્ય મગફળીના વાવેતર માટે મોખરે છે. ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રની અંદર વાવેતર સૌથી વધુ હતું. હવે દિવસે ને દિવસે ઉત્તર ગુજરાતમાં પણ તેનું વાવેતર વધતું થાય છે. આ ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, બનાસકાંઠા એ જિલ્લાઓમાં સૌથી વધુ વાવેતર થાય છે. ઉત્તર ગુજરાતની અંદર મગફળીનું આમ 1.5-2 લાખ હેક્ટર ઉનાળું વાવેતર થાય છે. જેમાં પિયતની સગવડ હોય એ લોકો ઉનાળું વાવેતર કરે છે. આ જૂથ નિદર્શન અંતર્ગત કેવીકે ખાતે 2 તાલીમ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં કોટ શોભાસન રંતીપુર ઊંડણી ગામના 125 ખેડૂતોએ ભાગ લઈ નિદર્શન અંતર્ગત આપેલ જૈવિક ખાતર અને બિયારણની તકનીકી કીટ મેળવી. ઉપરાંત ક્ષેત્રીય તાલીમ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને વાવણીથી લઈ કાપણી સુધીનું માર્ગદર્શન આપવામાં આવ્યું. વાવશો તો એ ઉગવામાં તકલીફ પડતી નથી, પણ પટ આપવામાં ધ્યાનમાં એટલું રાખવાનું છે કે એની અંદર એક ટીમ્પુ એ પાણી ઉમેરવાનું નથી, એકલી દવા અને આ રીતે મેળિયાને ટાટી આવવાનું પાથરી દેવાનું, એને તો દાણા પાથરી દેવાના અને પંપથી છાંટી દેવાની અથવા ડબલાઈ નીચે નાના ના કાણા પાડીને આમ છટકોતું રહેવાનું, 2 જણા ટાટિયું હલાવ, દાણા નહીં પણ ફરીથી. પણ તમે એટલી 400-500 ml એક મણમાં આપશો, ઉગવામાં કોઈ તકલીફ પડશે નહીં અને સાચું રિઝલ્ટ ડોળ અને ઉધઈ સામે મળે. આપણે દવા 100 ml, 200 ml, 250 ml બધા ઊંધી આપ, પણ એમાં સાંભળજો, આપણે ઓછી દવા આપીએ ને એટલે જે મગફળીના દાણાને જે દવા પીવી જોઈએ ડોઝ ઓછો પડે. પાણીની બચત કરી વધુ ઉત્પાદન મેળવવા ખેડૂતોએ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરેલ છે. આજે આપણે કોટ ગામના એક પ્રગતિશીલ ખેડૂતને મળીએ. મારું નામ પટેલ મનોજ કુમાર કાળાભાઈ, ગામ કોટ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. હું ખેતી અને પશુપાલન બંને ધંધો કરું છું. હું ખેતીમાં કપાસ, મગફળી, બટાકા, એરંડા, વરિયાળી અને ઘઉંનું વાવેતર કરું છું. તો આ વખતે મેં ઉનાળામાં
મગફળીનું વાવેતર કરેલ છે. તો મગફળીમાં એક એવું બેનિફિટ છે કે મગફળીમાં મારા ઘાસચારો બી મળી જાય છે ગાયોનો, અને મગફળીનો રોકડીયો પાક ઉનાળામાં સારો રહે છે. અમે મગફળીનું વાવેતર દર વર્ષે કરતા હતા, તો આ વર્ષે અમને સારી આધુનિક ખેતી કરવા માટે અમે ગણપત યુનિવર્સિટી ખેડવા કેવીકે દ્વારા અમને આ ડેમો આપવામાં આવ્યો હતો. દર્શનમાં અમને ગંધક, રાઇઝોબિયમ બેક્ટેરિયા, પીએસબી બેક્ટેરિયા, પછી લીંબુણીનું તેલ અને કિનાલ ફોસ દવા આ અમને ડેમો માટે આપ્યું હતું. અમે આ બધી વસ્તુઓનો ઉપયોગ આ ખેતરની અંદર કર્યો છે, અને આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી અમારા ખેતરની અંદર હાલ કોઈ રોગ જીવાત દેખાતી નથી, અને એનાથી અમને સારું એવું ઉત્પાદન મળશે એવી અમને આશા છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 3-4 વર્ષથી મગફળીનો પાકનું વાવેતર વધી રહ્યું છે. મગફળીનો પાક બે સિઝનમાં લેવાય છે. ચોમાસામાં પણ એનું વાવેતર થાય છે, સાથે સાથે ઉનાળામાં પણ એનું વાવેતર થાય છે. આજે હું ભરતભાઈ કે પટેલ, વિષય નિષ્ણાત પાક ઉત્પાદક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટી ખેરવા, આજે આપણે બધા ભેગા થઈ મગફળીના પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે ચર્ચા કરશું. મગફળી ચોમાસામાં જો આપણે વાવેતર કરતા હોય તો જનરલી બીજી 20 જાતનું વાવેતર થાય છે, અને ઉનાળામાં જો વાવેતર કરવું હોય તો બીજી 2 જાતનું વાવેતર થાય છે. ચોમાસાની અંદર વાવણી લાયક સારો વરસાદ થાય ત્યારે આનું વાવેતર કરવામાં આવે છે. ઉનાળામાં જો મગફળીનું વાવેતર કરવું હોય તો જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી 15 ફેબ્રુઆરી સુધી આનું વાવેતર થઈ શકે છે. બંને સિઝનમાં વાવેતર અંતરમાં તફાવત છે. ચોમાસામાં જનરલી વેરડી જાતનું વાવેતર થાય છે, એટલે મગફળીની અંદર 60x2 હાર વચ્ચે 60 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 10-15 સેન્ટીમીટર અંતર કરી રાખી અને વાવેતર કરી શકાય. અને ઉનાળાની અંદર જનરલી વેરડી જાતનું વાવેતર કરતા હોય એમાં 30 સેન્ટીમીટર x 10 સેન્ટીમીટર થઈ શકે છે. વાવેતર કરતા પહેલાં જમીનમાં છાણિયું ખાતર આપવું ખૂબ જરૂરી હોય છે. છાણિયા ખાતરની વાત કરીએ તો 1 હેક્ટરે 10-15 ટન સારું પવડેલું છાણિયું ખાતર આપવું જોઈએ. મગફળી ચોમાસામાં વાવેતર કરતા હોઈએ તો પાયાના ખાતરમાં 1 હેક્ટરે 25 કિલો 12.5 કિલો નાઇટ્રોજન અને 25 કિલો ફોસ્ફરસ અને સાથે સાથે 20 કિલો ગંધક 1 હેક્ટરે આપવું જોઈએ. આ જ રીતે જો ઉનાળામાં વાવેતર કરતા હોઈએ તો તત્વનું પ્રમાણ બમણું થાય છે, એટલે કે 25 કિલો નાઇટ્રોજન અને 50 કિલો ફોસ્ફરસ અને 20 કિલો ગંધક આ પાયાના ખાતર તરીકે આપવું જોઈએ. મગફળીને ચોમાસામાં વાવેતર કરીએ તો સારો વાવણી લાયક વરસાદ હોય છે, લોકો ચિંતા નથી, પણ ઉનાળામાં જ્યારે પણ વાવેતર કરીએ ત્યારે એને વાવેતર કરીને તરત એને પિયત આપવું જોઈએ. મગફળીમાં ઘણીવાર નિંદામણનો પણ પ્રશ્ન હોય છે, એટલે જો નિંદામણને ઉગવા ન દેવું હોય તો પેન્ડીમિથાલીન દવા આવે છે. 1 હેક્ટરમાં 3 લિટર પેન્ડીમિથાલીન દવા 500 લિટર પાણીમાં ઓગાળીને વાવેતર પછી તરત જોઈને છાંટી દેવામાં આવે તો એમાં નિંદામણ ઉગતું નથી. ચોમાસામાં વરસાદ પડતો હોય અને ક્યારેક વરસાદ ખેંચાતો હોય તો મગફળી માટે 3 કટોકટી અવસ્થાઓ છે, કે એ અવસ્થાએ ભીજની અછત હોવી જોઈએ નહીં. અને એ અવસ્થાઓ છે કે ફૂલાવવાની અવસ્થા, સૂયા બેસવાની અવસ્થા અને ડોડવામાં દાણાના વિકાસની અવસ્થા. આ 3 અવસ્થાને આપણે ભીજની અછત પડવી જોઈએ. ઉનાળામાં પિયતની વાત કરીએ તો
વાવેતર પછી શરૂઆતના 3 પિયત 10 દિવસના અંતરે અને બાકીના પિયતો 8 દિવસના અંતરે આપવા જોઈએ. મગફળીમાં ક્યારેક ચોમાસાની અંદર વધુ વરસાદ હોય કે સતત વરસાદ ચાલુ રહેતો હોય તો મગફળી પૂરો કરવાની પ્રશ્ન આવીને ઉભો રહે છે. અને આ માટે ઘણીવાર ખેડૂત ભાઈઓ યુરિયાનો ઉપયોગ કરે છે. ખરેખર મગફળી કઠોળ વર્ગમાં પણ ગણાતી હોય છે, એટલે એના મૂળની અંદર નાઇટ્રોજનના ગાંઠો હોય છે, એટલે એને નાઇટ્રોજન આપવાની જરૂર નથી. અને ઘણીવાર ખેડૂત જો એને યુરિયા આપે તો ઉપર પલૂનનો વિકાસ થાય પણ નીચે મગફળી બેસતી. મગફળીમાં છેલ્લા 2-3 વર્ષથી મગફળી પીળી પડવાનો પ્રશ્ન મોટો બને છે. ઉનાળામાં તો થોડું ઘણું પ્રમાણ ઓછું રહે છે, પણ ચોમાસાની સિઝનમાં વરસાદ સતત ચાલુ રહેતો હોય ત્યારે આ પ્રશ્ન વધારે બને. હાલ આપણે આ જોઈએ કે આ મગફળીની ઉપરની જે ટોચ છે એ પીળી પડે, એનું કારણ શું છે કે આ મગફળી પીળી પડવા પાછળ ફેરસ નામનું એક તત્વ છે, સૂક્ષ્મ તત્વ, અને આ તત્વ અહીંયા ઉપર સુધી પહોંચી શકતું નથી એટલે મગફળી પીળી પડે. તો જો આનું નિયમન કરવું હોય અને આપણે બંધ કરવું હોય તો શું કરવું પડે? 15 લિટર પાણીનો પંપ હોય એની અંદર 150 ગ્રામ ફેરસ સલ્ફેટ અને 15 ગ્રામ લીંબુના ફૂલ આ બે વસ્તુ ભેગી કરી 1 વીઘે 5-6 પંપ છાંટવામાં આવે અને જરૂર પડે તો બીજી વાર એક છંટકાવ કરો તો મગફળીમાંથી આપણે પીળાશ કાઢી શકીએ. પણ જો મગફળીમાં શરૂઆતમાં જ્યારે વાવેતર કરતા હોય એ વખતે ગંધક આપેલો હોય તો પીળાશ પડવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે. બીજા એક ખેડૂતનો અનુભવ પણ લઈએ. મારું નામ ઠાકોર ચેદાજી સરદારજી, ગામ ઉંદણી, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. અમારો ખેતીનો વિષય છે, પશુપાલન અને ખેતીનો ધંધો કરીએ છીએ. અમે મુખ્ય પાકો મગફળી, કપાસ અને દિવેલાનો છે. અને પશુપાલનનો મગફળીના વાવેતર કરવાથી અમને પોષણ ભાવો મળે છે, પશુપાલનનો ઘાસચારો મળે છે, એટલે અમે આ મગફળીનો પાક પસંદ કરીએ છીએ. આ સાલ અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ગયેલા અને ત્યાં અમને મગફળીના પાક વિશે દૂર નિદર્શન મળેલું. આ જૂથ નિદર્શન દરમિયાન મીટિંગ, તાલીમ, ફિલ્ડ મુલાકાત અને ફિલ્ડ ડે જેવી પ્રવૃત્તિઓ કેવીકેના વૈજ્ઞાનિકો દ્વારા સમયાંતર કરવામાં આવી જેનો ખેડૂતોએ લાભ લીધો. કેવીકે દ્વારા ગોઠવેલ જૂથ નિદર્શનમાં વિવિધ તજજ્ઞતાઓનો સમન્વય કરવામાં આવ્યા જેથી ખેડૂતોએ મબલક ઉત્પાદન સાથે સાથે ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આમ જૂથ નિદર્શન દ્વારા સરકાર શ્રીનો 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં નિર્ણય સાર્થક થતો હોય તેવું જણાવી રહ્યું છે.